વેલકમ ટુ ચેતુસ કિચન. આજે આપણે બનાવીશું આખા વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવું મેથિયા ગુંદાનું અથાણું. તો આજે આપણે અહીંયા મેથિયા ખાટા ગુંદા એટલે કે ખાટું અથાણું બનાવવાના છીએ. તો મેથિયા ગુંદા જેમ આપણે મેથિયા કેરી બનાવીએ છીએ તો એવી જ રીતે આપણે મેથિયા ગુંદા બનાવશું. તો એના માટે આપણે એક કિલો ગુંદા લીધેલા છે અને એની સામે 100 ગ્રામ આપણે આખી મેથી લીધેલી છે. 1/4 કપ જેટલું આપણે અહીંયા લાલ મરચું પાવડર લીધેલું છે. 1 ચમચી જેટલી હિંગ, સ્વાદ મુજબ મીઠું લેશું. તો અહીંયા આપણે ખાટા અથાણાની અંદર રાઈના કોરિયા ઓછા હોય તો હાલે, અને ગળા અથાણામાં રાઈના કોરિયા વધારે હોય. તો અહીંયા 50 ગ્રામ જેટલા મેં રાઈના કોરિયા લીધા છે અને 50 ગ્રામ અહીંયા મેથીના કોરિયા. અહીંયા આપણે 100 ગ્રામ મેથી લીધેલી છે, એની સામે 50 ગ્રામ જેટલા મેં ધાણાના કોરિયા લીધેલા છે અને હિંગ લીધેલી છે. અને વઘાર માટે આપણે અહીંયા માંડવીના તેલનો જ ઉપયોગ કરીશું. કોઈ પણ તેલ આપણે અથાણું બનાવતા હોય તો એમાં માંડવીના તેલનો ઉપયોગ કરીશું તો અથાણું આપણું એકદમ ટેસ્ટફુલ થશે. અને અહીંયા આપણે પહેલાં રાઈના કોરિયા અને મેથીના કોરિયાને દરદર આપણે પહેલાં પીસી લેશું અને પછી એનો વઘાર કરશું આપણે. અને મેથી આપણે પહેલાં અત્યારે પલાળી દેશું, એટલે આખી રાત આને પલાળવા દેશું. અને સવારે જે પાણી પલાળ્યું હોય કાઢી અને ખાટા પાણીમાં 1 કલાક સવારે પલાળશું, પણ આખી રાત આજે આપણે આને પલાળી દેવાની છે મેથીને. તો મેથી પહેલાં આપણે પલાળી લઈએ. અહીંયા આપણે મેથી પલાળી દીધી છે, સરસ ધોઈ અને પલાળી દીધી છે. તો આખી રાત સુધી આને આપણે પલાળવા દેશું. તો આપણે મિક્સર જારની અંદર ઉમેરીને અત્યારે આપણે મેથીના કોરિયા લઈએ છીએ અને બધાને પલ્સ ઉપર 2 કોરિયાને આપણે દળી લઈશું. સરસ રાઈના કોરિયા અને મેથીના કોરિયા આપણે દરદરા પીસી લીધા છે, એક વાસણની અંદર ઉમેરી દઈશું. એ પહેલાં આપણે તેલ પણ સાઈડ ઉપર ગરમ કરવા રાખી દઈશું. અહીં આપણે વઘાર માટે તેલ ગરમ રાખી દીધું છે. ખાટા અથાણાનો મસાલો આપણે પહેલાં તૈયાર કરીએ છીએ અને સાઈડ ઉપર તેલ પણ ગરમ થવા રાખી દીધું છે. અને એક વાસણની અંદર આપણે બધો મસાલો સાથે લઈ લેશું. સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે અને આપણે જોઈ લઈએ રાઈના કુરિયા ઉમેરી અને ઉપર આવી જાય તો સમજવાનું કે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. અહીંયા હજી થોડી વાર છે. અહીં આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો ગેસ બંધ કરી દેશું અને થોડી વરાળ આપણે નીકળવા દેશું. ત્યાં સુધીમાં મસાલા બધા આપણે મિક્સ કરી લઈએ, ત્યાં આપણું તેલ પણ સરસ ઠંડુ થઈ જશે. અહીંયા આપણે 1/4 કપ જેટલું લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર આપણે અહીંયા ઉમેરેલું છે. મેથી સુકાઈ જાય પછી આ મસાલા સાથે મિક્સ કરી અને આપણે ગુંદા ભરી લઈશું. અહીંયા આપણી મેથી એકદમ સરસ પલળી ગઈ છે તો આપણે હવે ખાટા પાણીની અંદર બોળવાની છે. તો અહીંયા જે આપણે વધારાનું પાણી હતું એ કાઢી નાખ્યું છે તો અહીંયા આપણે ખાટું પાણી ઉમેરી દઈશું. અહીંયા આપણી મેથી એકદમ સરસ સુકાઈ ગઈ છે, હું તમને એકદમ સરસ નજીકથી બતાવું. જો કેટલી ફૂલેલી પણ દેખાય છે અને જરાય પણ ભીની પણ નહીં, આવી સરસ કોરી થઈ જવી જોઈએ. એટલે આવી મેથી આપણી સુકાઈ જવી જોઈએ, ખાટા પાણીની અંદર બોળી અને પછી આવી સૂકવી દેવાની. એટલે અહીંયા આપણી મેથી સુકાઈ ગઈ છે તો એક વાસણની અંદર લઈ અને જે આપણે ખાટા અથાણાનો મસાલો તૈયાર કરેલો એની સાથે આપણે મિક્સ કરીશું. તો બધી એક વાસણની અંદર આપણે મેથી સુકાઈ ગયેલી છે એ લઈ લઈશું. આપણી મેથી આવી સરસ સુકાઈ જવી જોઈએ, જરા પણ ચીકણી ન થવી જોઈએ, નવી રીતે છૂટી છૂટી થવી જોઈએ અને બહુ સુકાઈ પણ ન જવી જોઈએ. જે પલાળ્યા પછી જે આપણે સૂકવીએ એ સુકાઈ પણ ન જવી જોઈએ, આટલી જ આપણે સુકાવી જોઈએ. તો જે મસાલો આપણે તૈયાર કરેલો એની સાથે મિક્સ કરી દઈશું આપણે બધો. આ મસાલાને આપણે મિક્સ કરવાનો છે અને આ ગુંદાની અંદર ને આપણે આની અંદરથી બીઓ એટલે કે ઠળિયા કાઢી અને આની અંદરથી ઠળિયા કાઢી અને એક પેપર ઉપર રાખશું એટલે બધું ચીકણું અને ખરાબ ન થાય. પેપર ઉપર જ કાઢશું અને આ બધા ઠળિયા કાઢી અને આની ઉપર આપણે હળદર મીઠું ગુંદામાં ચડાવી અને ખાટું પાણી ચડાવીને 1/2 કલાક રાખી અને બધું પાણી નીચવીને આ મસાલો જે તૈયાર કર્યો છે એ આપણે ગુંદામાં ભરવાનો છે અને
અહીંયા સાઈડ ઉપર મેં બે કેરી પણ છોલીને રાખેલી છે. આની અંદર આપણે ખમણી અને મીઠું હળદર અડધી કલાક આપણે ચડાવીને રાખશું. એને નીચવી એકદમ સરસ, જરા પણ પાન ન રહે કેરીની, કેરીના ખમણની અંદર. અને પછી આપણે આની અંદર ઉમેરવાનું છે. તો પહેલાં આપણે ગુંદાને બધા બીયા કાઢી અને એમાં હળદર મીઠું પહેલાં ચડાવી દેશું. અને પછી આપણે અહીંયા કેરીને પણ હળદર કેરીને ખમણી અને એમાં પણ હળદર મીઠું આપણે ચડાવવાના છે. કેરીની આપણે જે ખમણ કરેલું છે ને એની અંદર એક ચમચી જેટલું આપણે મીઠું ઉમેરશું. એક નાની ચમચી જેટલી આપણે હળદર ઉમેરશું. આ બધું સરસ મિક્સ કરીને આપણે રાખી દઈશું. કેરીમાં આપણે હળદર મીઠું ચડાવી લીધું છે અને હવે આપણે ગુંદામાં પણ હળદર મીઠું ચડાવી દઈશું. બે ચમચી જેટલું આપણે મીઠું ઉમેરશું. બે ચમચી આપણે મીઠું અને એક ચમચી જેટલી હળદર ચડાવીને આપણે ઊંચા નીચા કરીને ભેળવી લઈશું. થોડીક વાર સુધી આપણે ગુંદાને હળદર મીઠું ચડાવીને રહેવા દેશું. પછી આપણે એમાં ખાટું પાણી ઉમેરી અને ગુંદા અને કેરીને બેને અડધી કલાક સુધી આપણે આમ નામ રહેવા દેશું. પછી આપણે ગુંદામાં જે મસાલો તૈયાર કર્યો એ ભરવાનો છે. અહીંયા આપણે ગુંદાની અંદર હળદર અને મીઠું સરસ ચડી ગયા છે. તો હવે એક વાટકી જેટલું આપણે ખાટું પાણી ઉમેરશું. આ ખાટા પાણી આપણે રેસીપી મૂકેલી જ છે કઈ રીતે આપણે ખાટું પાણી તૈયાર કરવાનું. ખાટું પાણી ન હોય તો પણ આપણે ખાટા પાણી બનાવીને પણ આ રેસીપી આપણે તૈયાર કરી શકીએ. ઊંચા નીચે કરશું એટલે બધામાં ખાટું પાણી ભળી જશે. અને હવે જે કેરી આપણે સાઈડ ઉપર રાખેલી એમાંથી આપણે પાણી નીચવી લેશું એકદમ. એકદમ નીચોવીને આપણે આમાંથી પાણી કાઢી નાખવાનું છે. ચાલો અહીંયા આપણે જે કેરીને હળદર મીઠું ચડાવીને રાખેલું એની અંદરથી આપણે પાણી નીચવી લીધેલું છે. આટલું પાણી એમાંથી નીકળ્યું છે એ આપણે પાછું ગુંદામાં ઉપરથી ઉમેરી દેશું. હવે કેરી સાથે આ મસાલાને મિક્સ કરી દેશું. ગુંદાને આપણે ખાટું પાણી ચડાવ્યું છે ને અડધી કલાક એટલે કે 30 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ખાટા પાણીની અંદરથી કાઢી અને નીતરવા દેશું એક કાણાવાળા વાસણની અંદર અને પછી આપણે એને ભરી લેશું. બધું પાણી આપણે નીચવી લેવાનું છે. આમાંથી કાણાવાળા વાસણમાં રાખશું એટલે પાણી બધું નીતરી જાય. આવી જ રીતે આપણે બધા ગુંદાને કાઢીને નિતારી લેશું. તો અહીં આપણો જે મસાલો તૈયાર કરેલો, હવે ગુંદા આપણા એકદમ સરસ નીતરી ગયા છે. તો આ મસાલો બધો મેથીવાળો મેથીઓ મસાલો ભરીને, મેથિયા જેમ આપણે મેથિયા કેરી કરીએ છીએ આખી ભરીને, એમ આખા મેથિયા ગુંદા બનાવીએ છીએ આપણે. તો આવી જ રીતે જેમ આપણે કેરી ભરીએ એવી જ રીતે ગુંદાને ભરીને આપણે એક બરણી આપણે લીધી છે એકદમ સરસ તાજી, સાફ સરસ સાફ કરી અને તડકામાં તપાવીને લીધેલી છે. એની અંદર ઉમેરતા જશું આપણે બધા ગુંદા. આવી રીતે ભરી લેશું દબાવીને સરસ. તો અહીંયા આપણે બધા ગુંદા ભરાઈ ગયા છે અને જે મસાલો બચેલો એ આપણે ઉપરથી ઉમેરી દેશું.
અને હવે આપણે તેલ ગરમ કરી અને એકદમ સરસ ઠંડુ પડી જાય ને પછી આપણે આમાં ઉમેરવાનું છે. અહીંયા હવે આપણે આમ મસાલાને દબાવી દેવાનો અને તેલ આપણું ઠંડુ પડી જાય પછી આપણે આની ઉપર ઉમેરી દેશું. સાવ ઠંડુ પડી જાય પછી તેલને ઉમેરવાનું. અહીંયા આપણું તેલ સાવ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે ગુંદાની ઉપર જે મસાલો ઉમેર્યો એની ઉપર આપણે તેલને ઉમેરી દેશું. આ અથાણું તેલમાં ડૂબ ડૂબાજ આખું વરસ રહે તો જ સારું રહે, નહીતર ઉપરથી ફૂગ આવી જાય છે. તો ઉપર તેલ આવે એવી રીતે જ આ અથાણાને બનાવવાનું. તો જો તમને એવું લાગે કે તેલ ઓછું છે તો આવી રીતે તેલ આપણા અથાણાની ઉપર તેલ રહેવું જ જોઈએ, અને તમને એવું લાગે કે ઓછું છે તો પાછું ગરમ કરી અને એકદમ ઠંડુ થઈ જાય પછી પાછું આપણે આમાં તેલ ઉમેરી દેવાનું, કારણ કે ઉપર સુધી તેલ આવવું જોઈએ. અથાણું આપણે તેલમાં ડૂબ ડૂબા રહેવું જોઈએ. તો અહીં આપણું ગુંદાનું અથાણું તૈયાર છે. ભરેલા મેથિયા ગુંદાનું અથાણું આપણું અહીંયા તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.